हेलो जय श्री कृष्ण विद्यार्थी मित्रों, नील माथा पब्लिक स्कूल तरफ थी आपनों स्वागत करूँ छू। हवे आज आपणे जोवाना छे धोरण 6 नो कॉम्प्यूटर विषय अने एमां छे यूनिट बीजो विंडोजना सामान्य ख्याल अने तेना भागो। हवे आगळ जोईए ऑपरेटिंग सीस्टम एटले शुं। ऑपरेटिंग सीस्टम ए एक सॉफ्टवेर छे जेमां घणा बधा प्रोग्रामोनो समूह होय छे। શું છે ઓપરેટિંગ સિસ્ટમ? એક સોફ્ટવેર છે અને એમાં ઘણા બધા પ્રોગ્રામોનો સમૂહ હોય છે। પ્રોગ્રામ એટલે શું? પહેલા પ્રથમ પ્રોગ્રામ એટલે આપણે આપેલા કમાન્ડોના સમૂહને પ્રોગ્રામ કહેવાય છે અને પ્રોગ્રામોના સમૂહને શું કહેવાય છે? સોફ્ટવેર। તો ઓપરેટિંગ સિસ્ટમ એ શું છે? એક સોફ્ટવેર છે। તે કમ્પ્યુટર હાર્ડવેર અને કમ્પ્યુટર ઉપયોગકર્તા વચ્ચે જોડતી કડીનું કાર્ય કરે છે। કમ્પ્યુટર હાર્ડવેર અને કમ્પ્યુટર ઉપયોગકર્તા, કમ્પ્યુટર હાર્ડવેરમાં એટલે શું કહેવાય? तो के माउस छे, प्रिंटर, सीपीयू, कीबोर्ड ए बधा कम्प्यूटर हार्डवेर कहेवाय छे। अने कम्प्यूटर उपयोगकर्ता एटले के जे कम्प्यूटरनो यूज करता होय, उपयोग करता होय तेने कम्प्यूटरनो उपयोगकर्ता कहेवामां आवे छे। हवे कम्प्यूटर उपयोगकर्ता अने कम्प्यूटर हार्डवेर ए बंने वच्चे जोड़ती कड़ीनुं कार्य ऑपरेटिंग सीस्टम करे छे। विंडोज एक ऑपरेटिंग सीस्टम छे। विंडोज शुं छे? एक ऑपरेटिंग सीस्टम छे। ऑपरेटिंग सीस्टम वगर कम्प्यूटर नकामू छे। खूब ज आधुनिक, झड़पी अने नवुं कम्प्यूटर पण ऑपरेटिंग सीस्टम वगर चाली शके नहीं। तमे गमे तेटलो मोंघू दाट कम्प्यूटर लो, एकदम नवुं लो, तो पण जो तेमां ऑपरेटिंग सीस्टम ज नहीं होय तो ए चाली शके नहीं। ऑपरेटिंग सीस्टम कम्प्यूटरना उपयोगने सरळ बनावे छे। कम्प्यूटर शुरू करता सौप्रथम देखातो प्रोग्राम ऑपरेटिंग सीस्टम छे अने कम्प्यूटर बंध करता छेल्ले सुधी कम्प्यूटरनी स्क्रीन पर रहेतो प्रोग्राम पण ऑपरेटिंग सीस्टम छे। मतलब ज्यारथी आपणे कम्प्यूटर चालू करीए छीए अने बंद करीए छीए ते दरमियान એ ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ જ રહે છે। ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા આપણે કમ્પ્યુટર સાથે માહિતીનું આદાન પ્રદાન કરી શકીએ છીએ। મતલબ કે આપણી પાસે જે ડેટા હોય છે, માહિતી, તે આપણે કમ્પ્યુટરની અંદર દાખલ કરી શકીએ છીએ અને કમ્પ્યુટર પાસેથી નવી માહિતી પણ આપણે લઈ શકીએ છીએ। એ જે આપલે એટલે કે આદાન પ્રદાનની પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે છે? યુઝર ઇન્ટરફેસ। શું કહેવામાં આવે છે? યુઝર ઇન્ટરફેસ। આવા યુઝર ઇન્ટરફેસ બે પ્રકારના હોય છે, બરાબર છે? હવે પહેલો જોઈએ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ। આ પ્રકારના ઇન્ટરફેસનો ઉપયોગ કરતા પોતાના કાર્ય માટે કમાન્ડ ટાઈપ કરવા પડે છે। આ માટે ઉપયોગકર્તાએ પણ ઘણા કમાન્ડ યાદ રાખવા પડે છે જે કંટાળાજનક હોય। તેનું એક્ઝામ્પલ આપેલું છે DOS એટલે કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ। શું કહે છે? આમાં કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એટલે કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં ઘણા બધા કમાન્ડ યાદ રાખવા પડતા હોય છે ઉપયોગકર્તાએ। ધારો કે એને પ્રિન્ટ કાઢવી છે તો એને શું કરવું પડે છે? પહેલાં કમાન્ડ ટાઈપ કરવા પડે છે અને ટાઈપ કરતાં પહેલાં એને શું હોય? યાદ રાખવા પડે છે। એને યાદ હોય તો જે ટાઈપ કરી શકે ને, એટલા માટે યાદ રાખવું અને પછી પાછું ટાઈપ કરવું એ બધું ઘણું જ કંટાળાજનક કામ હતું। અને એનું એક ઉદાહરણ આપેલું છે DOS ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ। પછી બીજું જે છે ઇન્ટરફેસ, એને શું કહે છે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। આમાં શું કહે છે? ગ્રાફિકલ યુઝરમાં આ પ્રકારના ઇન્ટરફેસમાં તેના નામ પ્રમાણે ઘણા બધા ગ્રાફિક્સ, બટન્સ, આઇકન્સ વગેરે આપવામાં આવ્યા હોય છે। તેના પર ક્લિક કરવા માત્રથી ઉપયોગ કરતા પોતાનું કાર્ય કરી શકે છે। GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, આનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ GUI। GUI ઉપયોગકર્તાને ખૂબ જ સગવડભર્યું વાતાવરણ પૂરું પાડતું હોવાથી તેનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે। હવે આ પ્રકારના ઇન્ટરફેસમાં શું છે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં કે એમાં ઘણા બધા ગ્રાફિક્સ, બટન્સ અને આઇકન્સ આપવામાં આવેલા હોય છે। ધારો કે તમારે પ્રિન્ટ કાઢવી છે તો તમારે કોઈ પણ કમાન્ડ ટાઈપ નથી કરવા પડતા, કંઈ કમાન્ડ યાદ પણ નથી રાખવા પડતા। એમાં શું છે? પ્રિન્ટનો ઓપ્શન આવ્યો, તમે એના પર ક્લિક કરો છો અને ક્લિક કરવા માત્રથી તમારે પ્રિન્ટ કાઢી શકો છો। મતલબ કે તમે ક્લિક માત્રથી તમે પોતાનું કાર્ય કરી શકો છો। આ ઇન્ટરફેસને શું કહે છે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। હવે આપણે આગળ જોઈએ Windows 7 શરૂ કરવું કેવી રીતે શરૂ કરવામાં આવે છે। Windows 7 એ USAની કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ એક GUI ઓપરેટિંગ સિસ્ટમ છે। જુઓ, GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ GUI। હવે Windows 7 જે છે તે USAની કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ કંપની સોફ્ટવેર છે, મતલબ કે ઓપરેટિંગ સિસ્ટમ છે। Windows 7 શરૂ કરવા માટે સૌપ્રથમ કમ્પ્યુટરની પાવરની સ્વિચ ઓન કરો, ત્યારબાદ સીપીયુની સ્વિચ ઓન કરતાં થોડા સમયમાં Windows 7 આપોઆપ તમારા મોનિટરની સ્ક્રીન પર પ્રદર્શિત થશે। શું કરવાનું છે, કેવી રીતે ચાલુ કરવાનું છે? કે કમ્પ્યુટરની જે મેઇન પાવરની જે સ્વિચ છે તે ઓન કરવાની છે, ત્યારબાદ સીપીયુની સ્વિચ ઓન કરવાની છે અને થોડા સમયમાં, આટલું કરતાની થોડી સમયમાં તમારા સ્ક્રીન પર Windows 7 આપોઆપ દેખાશે।
વિન્ડોઝ 7 પ્રદર્શિત થતા પહેલા તમામ હાર્ડવેરની ચકાસણી કરે છે અને તમામ ફાઇલને પ્રાઇમરી મેમરીમાં નકલ કરે છે. તમામ હાર્ડવેરની પહેલાં ચકાસણી કરી લેશે, મતલબ કે કોમ્પ્યુટરમાં જે જોડાયેલા જે હોય છે, માઉસ હોય છે, પ્રિન્ટર છે, કીબોર્ડ છે, સીપીયુ છે, બધાની પહેલાં ચકાસણી કરી લેશે અને તમામ ફાઇલ જે હોય છે કોમ્પ્યુટરમાં તે બધાની પ્રાઇમરી મેમરીમાં કોપી કરી લેશે, એટલે કે નકલ કરે છે. આ પ્રક્રિયાને શું કહે છે? બુટિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બુટિંગ. આ ખાસ યાદ રાખવાનું છે, એક્ઝામમાં પૂછાવાનું છે. વિન્ડોઝ 7ના મુખ્ય સ્ક્રીનને ડેસ્કટોપ કહેવામાં આવે છે, જે ઘણા આઇકન્સ અને ચિત્રો ધરાવે છે. જે વિન્ડોઝ 7ની જે મુખ્ય સ્ક્રીન જે છે, આ તમે બ્લુ કલરની જે નીચે આ સ્ક્રીન દેખાવામાં આવી છે, તે સ્ક્રીન આખી સ્ક્રીનને શું કહે છે? ડેસ્કટોપ. જે ઘણા આઇકન્સ અને ચિત્રો ધરાવે છે. ડેસ્કટોપમાં શું ઘણા બધા આઇકન્સ અને ચિત્રો હોય છે. તો ચાલો આપણે જુદા જુદા ભાગોની સમજૂતી મેળવીએ. આ જે આખી સ્ક્રીન તમને જે દેખાય છે બ્લુ કલરની, તેને શું ડેસ્કટોપ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જાણીએ ડેસ્કટોપ વિશે. પહેલું છે આઇકન્સ. આઇકન્સમાં શું આવે છે, કોને કહેવામાં આવે છે આઇકન્સ? તો ચાલો આપણે જાણીએ. ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રોને આઇકન્સ કહેવામાં આવે છે. આ જે તમને નાના ચિત્રો જે દેખાય છે, મતલબ કે આ, એને આઇકન્સ કહેવામાં આવે છે. એ શું હોય છે? તો કે પ્રત્યેક આઇકન વિન્ડોઝના જુદા જુદા પ્રોગ્રામોનું નામ દર્શાવે છે. તેના પર ડબલ ક્લિક કરતાં જ તે પ્રોગ્રામમાં દાખલ થઈ શકાય છે. તે પ્રોગ્રામના અલગ અલગ જુદા જુદા નામો દર્શાવે છે અને તેના પર ડબલ ક્લિક કરો છો તો તમે તેની અંદર દાખલ થઈ શકો છો. હવે એ પ્રોગ્રામમાં શું શું હોય છે કે તો કે પેલું છે પેઇન્ટ. આને શું કહેવામાં આવે છે? આ પેઇન્ટ પ્રોગ્રામ છે. એના પર તમે ડબલ ક્લિક કરશો તો તમારે પેઇન્ટનો પ્રોગ્રામ ઓપન થશે. એની અંદર તમે કંઈ બી દોરી શકો છો. પછી છે આ નોટપેડ, એમાં તમે કંઈ બી લખી શકો છો. ડબલ ક્લિક કરીને તમે આની અંદર એન્ટર થઈ શકો છો. આ છે વર્ડની ફાઇલ, એમાં તમે કંઈ બી લખી શકો છો. અને આ છે કોમ્પ્યુટર, એક ફોલ્ડર છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ ટાસ્ક બાર. કોને કહેવામાં આવે છે? તો કે ડેસ્કટોપના નીચેના સૌથી ભાગમાં દેખાતી આડી પટ્ટીને ટાસ્ક બાર કહે છે. ટાસ્ક બારની ડાબી બાજુએ સ્ટાર્ટ બટન આવેલું હોય છે અને જમણી બાજુએ નોટિફિકેશન એરિયા હોય છે. એટલે કે જે આ ડેસ્કટોપ જે છે, આ જે નીચેનો જે ભાગ છે એને ટાસ્ક બાર કહેવામાં આવે છે. આ જે ભાગ હોય છે આને આખી આડી લાઈનને ટાસ્ક બાર કહેવામાં આવે છે. અને તો શું કહે છે, અહીંયા સ્ટાર્ટ બટન આવેલું હોય છે અને અહીંયા નોટિફિકેશન એરિયા હોય છે, બરાબર છે. એ તમને અહીંયા આપેલું જ છે. ટાસ્ક બારની ડાબી બાજુએ સ્ટાર્ટ બટન હોય છે, આપણે જોઈએ અહીંયા સ્ટાર્ટ બટન છે આ, અને જમણી બાજુએ નોટિફિકેશન એરિયા હોય છે આ. સ્ટાર્ટ બટન અને નોટિફિકેશન એરિયાની વચ્ચે ક્વિક લોન્ચ બાર હોય છે, જેના પર વારંવાર વપરાતા પ્રોગ્રામના શોર્ટકટ હોય છે. આ જે બંને વચ્ચે જે આ જગ્યા કહેવાય છે તે ક્વિક લોન્ચ બાર હોય છે. તેના પર આપણે વારેવારે જે પ્રોગ્રામનો યુઝ કર્યો હોય છે તે પ્રોગ્રામનો પછી એની જાતે શોર્ટકટ ક્રિએટ થઈ જાય છે, શોર્ટકટ થઈ જાય છે અને એના આપણે અહીંયા દેખાય છે અને આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. વારંવાર વપરાતા પ્રોગ્રામના શોર્ટકટ હોય છે, બરાબર છે. ડેસ્કટોપમાં એટલી વસ્તુ હોય છે. પછી આગળ આપણે જોઈએ. હવે આપણે આગળ જોઈએ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં વિન્ડોની કેટલીક ખાસિયતો જાણીએ. શું શું છે વિન્ડોઝની ખાસિયત? તો કે પહેલું છે વિન્ડોઝને ખસેડી શકાય છે. વિન્ડોઝમાં આપણે ક્લિક કરીને આપણે ગમે તે જગ્યાએ એને ખસેડી શકીએ છીએ સ્ક્રીન ઉપર. વિન્ડોઝનું કદ નાનું મોટું કરી શકાય છે. તેનું કદ આપણે ગમે તેટલું મોટું અને નાનું કરી શકીએ છીએ. એક સાથે એક કરતાં વધારે વિન્ડો ખોલીને જોઈ શકાય છે, પરંતુ કામ એક સમયે એક જ વિન્ડોમાં થાય છે. તમે જે વિન્ડોમાં કામ કરી રહ્યા હોય છો તેને એક્ટિવ વિન્ડો કહેવામાં આવે છે. તમે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર એક કરતાં વધારે વિન્ડોને તમે ખોલી શકો છો, અને પરંતુ તમે ઘણી બધી વિન્ડોને ખોલીને જોઈ શકો છો, પરંતુ કામ માત્ર એક સમયે એક જ વિન્ડોમાં થઈ શકે છે. જે વિન્ડો એક્ટિવ હશે તેનો ટાઇટલ બાર હાઇલાઇટ કરેલો જોવા મળશે, બાકીની વિન્ડોમાં ટાઇટલ બાર આછા રંગનો જોવા મળે છે. જે વિન્ડોમાં આપણે કામ કરતા હોઈએ છીએ તેને શું એક્ટિવ વિન્ડો કહેવામાં આવે છે, બરાબર. એક્ટિવ એટલે ચાલુ વિન્ડો. જે વિન્ડો એક્ટિવ હશે તેનો ટાઇટલ બાર હાઇલાઇટ કરેલો જોવા મળશે, મતલબ કે જે વિન્ડો ચાલુ હશે જેના પર આપણે કામ કરતા હોઈશું તે વિન્ડોમાં જે ટાઇટલ બાર છે, ઉપરનો જે ટાઇટલ બાર, તે હાઇલાઇટ કરેલો જોવા મળશે, મતલબ કે તે એકદમ ક્લીન દેખાશે આપણને, અને બાકીની વિન્ડોમાં ટાઇટલ બાર આછા રંગનો જોવા મળશે. માઉસના પોઇન્ટરને વિન્ડોની કિનારી પર ગોઠવતા માઉસનો પોઇન્ટર, આ જે એરો દેખાય છે બંને સાઈડ એરો, ડબલ હેડેડ એરો દેખાય છે, તેવો જોવા મળશે. જે વિન્ડોઝની જે કિનારી હોય છે એકદમ, તેના પર આપણે માઉસનો પોઇન્ટર લઈ જઈએ છીએ તો તેનો આકાર કેવો થઈ જશે? ડબલ હેડેડ એરો, બંને સાઈડ એરો થઈ જશે.
વિન્ડોનું કદ નાનું હોવાથી વિન્ડોમાં ન દેખાતી માહિતી માટે સ્ક્રોલ બારનો ઉપયોગ થાય છે. મતલબ કે સ્ક્રોલ બાર, વિન્ડોનું કદ નાનું હોય તો નીચેની જે વિગતો હોય છે તે આપણને દેખાતી નથી, એ જોવા માટે સ્ક્રોલ બારનો યુઝ થાય છે. સ્ક્રોલ બારના બે પ્રકાર હોય છે, હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર અને વર્ટિકલ સ્ક્રોલ બાર. હવે આપણે આગળ જોવાનું છે સ્ક્રોલ બાર વિશે. એના બે પ્રકાર હોય છે, કયા કયા? કે હોરિઝોન્ટલ અને વર્ટિકલ. હવે આવે છે કાસ્કેડ વિન્ડોઝ. કાસ્કેડ વિન્ડોઝ એટલે બધી ખુલ્લી વિન્ડોઝની એવી રીતે ગોઠવણી કે જેથી ડેસ્કટોપના ઉપરના ડાબી બાજુના ખૂણાથી નીચે જમણી બાજુના ખૂણા તરફ એકબીજા પર અંશતઃ ઢંકાતી આગળ વધતી જાય છે. શું કહેવાય છે? કાસ્કેડ વિન્ડોઝ એટલે શું? કાસ્કેડ વિન્ડો એટલે બધી ખુલ્લી વિન્ડોઝ એવી રીતે ગોઠવણી છે, એટલે કે આપણે ઘણી બધી એકસાથે 4-5 વિન્ડોઝ ખુલ્લી હોય, બરાબર છે? હવે એની ગોઠવણી કેવી રીતે હોય છે? જમણી બાજુના ઉપરના ખૂણાથી નીચે 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 એક પછી એક, એક પછી એક, એક પછી એક, એમ જમણી બાજુથી ડાબી બાજુ નીચે 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 ઢંકાતી જાય છે, એક પછી એક એવી રીતના ક્રોસમાં ગોઠવણી એની થાય છે. તેવી વિન્ડોઝને શું કહે છે? કાસ્કેડ વિન્ડોઝ. ડાબી બાજુના ઉપરના ખૂણાથી નીચે જમણી બાજુના ખૂણા પર આગળ અંશતઃ આગળ ઢંકાતી જાય છે. તમે નીચેના આજે જોઈ શકો છો કેવી રીતના એની ગોઠવણી છે. તો કે અહીંયા ખૂણાથી લઈને નીચેની સાઈડ એક પછી એક, એકના ઉપર એક એવી રીતે ઢંકાતી જાય છે. એવી રીતે છેક નીચે નીચે સુધી આવતી જાય છે. આ અહીંયાથી ચાલુ થાય અને છેક નીચે 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 સુધી આવી રીતે આવતી જાય છે. એવી રીતે ઢંકાતી જાય છે, એકની ઉપર એક, એકની ઉપર એક. એવી વિન્ડોઝને શું કહેવામાં આવે છે? કાસ્કેડ વિન્ડોઝ કહેવામાં આવે છે. સૌ પ્રથમ નોટપેડ, વર્ડપેડ, પેન્ટ જેવા પ્રોગ્રામ ઓપન કરો. આમાં તમને શું પ્રેક્ટિકલ આમાં આપણે કરશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે સૌ પ્રથમ પહેલાં નોટપેડની વિન્ડો ઓપન કરો, પછી વર્ડપેડ, પેન્ટ જેવા પ્રોગ્રામ ઓપન કરો. ત્યારબાદ ટાસ્ક બાર પર રાઇટ ક્લિક કરી કાસ્કેડ વિન્ડોઝ પર ક્લિક કરતા નીચે મુજબ વિન્ડોઝ એકબીજા પર ગોઠવાઈ જશે. આ તમને કેવી રીતે તે કરવાનું છે તેની માહિતી આપેલી છે. શું કરવાનું છે? સૌ પ્રથમ નોટપેડ, વર્ડપેડ અને પેન્ટ એવા પ્રોગ્રામ ઓપન કરવાના છે, બરાબર છે? ત્યારબાદ ટાસ્ક બાર જે રાઇટ ક્લિક કરવાનું છે, ટાસ્ક બાર ઉપર જઈને શું રાઇટ ક્લિક કરવાનું છે. ટાસ્ક બાર આપણે જોઈ ગઈ હશે ને કહેવામાં આવે છે, તેના પર રાઇટ ક્લિક અહીંયા તમને બતાવેલું છે. ટાસ્ક બાર ઉપર જઈને રાઇટ ક્લિક કરવાનું છે. રાઇટ ક્લિક માઉસનું જે રાઇટ ક્લિક હોય છે, રાઇટ બટન, તેના પર ક્લિક કરવાનું છે અને કાસ્કેડ વિન્ડોઝ પર ક્લિક કરતા નીચે મુજબ વિન્ડોઝ એકબીજા પર ગોઠવાઈ જશે. રાઇટ ક્લિક કરશો એટલે તમને આ રીતના ઓપ્શન જોવા મળે છે અને એમાં કાસ્કેડ વિન્ડોઝ, કાસ્કેડ વિન્ડોઝ છે તેના પર આપણે ક્લિક કરવાનું છે. આ તમને અહીંયા બતાવવામાં આવેલું છે, તે અહીંયા છે. તેના પર ક્લિક કરતા તમને જે વિન્ડોઝ હોય છે તે એકબીજા પર ગોઠવાઈ જશે.